ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સરકારના 5 વર્ષ પૂર્ણ થતા રાજ્ય જ્ઞાન શક્તિ દિનની ઉજવણી નિમિત્તે થરાદ તાલુકામાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે 1.5 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભોરલ ગામમાં માધ્યમિક સ્કૂલ અને ગઢ સીસર ગામમાં 7.5 કરોડના ખર્ચે મોડલ સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે થરાદ તાલુકામાં એક પણ સ્કૂલ ન હતી. ત્યારથી જ મેં એક જ ધ્યેય રાખ્યો હતો કે મારા થરાદ તાલુકામાં વધુમાં વધુ સ્કૂલો આવે અને વધુમાં વધુ યુવાનો અને બાળકો અભ્યાસ કરે અને સમાજને સંગઠિત બનાવે તે માટે મેં થરાદ તાલુકામાં વધુ સ્કૂલો લાવવા માટે ઘણી મહેનત કરી છે. આ લોકાર્પણના કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળી, ભાજપ સંગઠનના પ્રમુખ ઉમેશસિંહ ચૌહાણ, તાલુકા સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, નાયબ કલેક્ટર વિશી બોડાણા, જિલ્લા પંચાયતના સદસ્ય રૂપશીભાઈ પટેલ સહિતના તમામ આગેવાનો હાજર રહ્યા હતા. આજે ગુજરાતમાં જ્ઞાન શક્તિ દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે. જે સરકારને 5 વર્ષ પૂરો છે અને 5 વર્ષ પૂરો થવા અનુસંધાને 9 તારીખે જુદા જુદા કાર્યક્રમ. આજે 1 તારીખે જ્ઞાન શક્તિ દિવસ. જ્ઞાન શક્તિ દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં પણ જ્યારે ભરોસ ખમી છે આ કાર્યક્રમ થયો. બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાના, માધ્યમિક શાળાના, પ્રાથમિક શાળાઓના લોકાર્પણ, જ્ઞાન આ બધા જ ડિજિટલ પ્લેટફોર્મ, આ બધાના માટેની રેપટે, આ બધાના માટેની લગભગ 81 કરોડ કરતાં વધારે રકમ આજે પ્રાથમિક અને માધ્યમિક શાળા માટે એક રકમ. કોઈ વ્યક્તિ ગુજરાત કે કોઈ રાજ્ય ઉર્જા શિક્ષક સિવાય છે તેને નરેન્દ્રભાઈ મોદી સરકારે મુખ્યમંત્રી અને અત્યારના દેશના પ્રધાનમંત્રી ઉજવણી મિત્રો આ પહેલી સરકાર હશે એ પ્રજા વચ્ચેના પહોંચવાનો હિસાબ આપવાનો.